બીજી એક તસવીર કે જે રાજ્યમાં પ્રસ્થાપિત કરવાની કોશિશ થઈ રહી છે પોલીસ પરિવારના ગરબા હતા રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા આઈપીએસ સફીન હસનની સાથે ગરબે જોવા મળ્યા એ ગરબે જોવા મળ્યા પછી ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ અને લોકોએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની બેવડી રાજનીતિ કેવી રીતે ચાલે એક બાજુ તમે કહી રહ્યા છો કે વિધર્મી એટલે કે મુસ્લિમ એમનો ગરબામાં પ્રવેશ ન હોવો જોઈએ એના પર પ્રતિબંધ હોવો જોઈએ તિલક કરીને ગંગાજળ છાંટીને આવવું જોઈએ ગૌમૂત્ર છાંટવું જોઈએ અને બીજી બાજુ આઈપીએસ સફીન હસનની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગરબે રમી રહ્યા છે તો એ કઈ તસવીર બતાવે છે ભારતીય જનતા પાર્ટી ભલે ગમે તેટલું બજરંગ દળ કે વિશ્વ હિન્દુ પરિષદથી એવી રીતે છુટકારો પામવાની કોશિશ કરે કે ભાઈ અમારે એ લોકો જે કહે છે એ બધું જ અમે નથી કહી રહ્યા પરંતુ આખરે જ્યારે તમે એક પરિવારમાંથી આવતા હોવ છો એક પરિવારની અલગ અલગ શાખાઓ હોવ છો ત્યારે બહુ સ્વાભાવિક રીતે નીતિ પર સવાલ થતો હોય છે ભારતીય જનતા પાર્ટીએ કોમ્બો બનાવ્યો છે એ કોમ્બો શું છે તો ઉદાહરણ તરીકે જેમ ગઈકાલે ધર્માંતરણની વાત કરતા હતા તો આદિવાસી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીનો નારો છે સૌનો સાથ સૌનો વિકાસ એ ખ્રિસ્તી બનેલા ધારાસભ્યો લોકોને પણ ટિકિટ આપે છે એ લોકો પણ ધારાસભ્ય બને છે ભારતીય જનતા પાર્ટી ત્યાં જઈને એવું કહે છે કે અમને એના કશાથી વાંધો નથી એક બાજુ એવો એક વિશાળ સમુદાય છે કે જે કટ્ટર હિન્દુત્વમાં માને છે જે માને છે કે કોઈ પણ મુસ્લિમને ગરબામાં પ્રવેશ જ ન આપવો જોઈએ મુસ્લિમ બધા જ ખરાબ હોય છે મુસ્લિમને જોતાની સાથે તમારે નારા લગાવવા જોઈએ અને એક એક એક્સ્ટ્રીમિઝમ કટ્ટરવાદમાં જે લોકો માને છે એ લોકો માટે પણ એમની પાસે ઓફર છે દરેક માટે બધાને ગમતું બધું પીરસી દે છે એટલે એ લોકો માટે ઓફર છે કે તમારી માટે બજરંગ દળ છે વિશ્વ હિન્દુ પરિષદ છે જે લોકો સોફ્ટ હિન્દુત્વમાં માને છે કે ભાઈ અમે હિન્દુ છીએ અમને શ્રદ્ધા છે આસ્થા છે રામ મંદિર બનાવી રહ્યા છો ગમી રહ્યું છે પણ અમે એવું નથી માનતા કે દરેક મુસલમાન ખરાબ હોય છે અમે એવું માનીએ છીએ કે શાંતિ રહેવી જોઈએ પ્રેમથી રહેવું જોઈએ એવા એવા લોકો માટે પણ ગૃહ રાજ્યમંત્રી આવી પ્રકારની તસવીરો આપે છે કે ભાઈ જુઓ હિન્દુઓ મંત્રી સફીન હસનની સાથે રમી રહ્યા છે તો એનો મતલબ હિન્દુ મુસલમાનનો કોઈ ભેદભાવ નથી હિન્દુ મુસલમાનનો કોઈ ભેદભાવ ન કરવામાં ગૃહ રાજ્યમંત્રી કે પછી ભારતીય જનતા પાર્ટીનું કેટલું યોગદાન છે ખબર નથી પણ આ દેશના બંધારણનું યોગદાન છે સફીન હસન પોતાની મહેનતથી જાત મહેનતથી કોઈ જ ભેદભાવો અથવા કોઈ જ પ્રકારની ઘૃણાસ્પદ માનસિકતામાંથી બહાર રહીને ભણવા પર ફોકસ કરીને કાણોદરની સરકારી પ્રાથમિક શાળામાં ભણીને એક અદ્ભુત વાતાવરણમાં ઉછરીને અધિકારી બની શક્યા છે અને એમણે એમની પાસે જે છે એમણે પોતાની મહેનતથી ડિઝર્વ કરેલું એમણે મેળવેલું છે એમના માટે તો કદાચ એવું છે કે મુસ્લિમ કરતાં પણ હિન્દુઓ એમને વધારે ગમાડે છે કેમ કે એમના શ્રીમદ ભગવદ્ ગીતા પરના પ્રવચનો બહુ જ વાયરલ થાય છે એ સિવાયની ઘણી બધી એવી લાક્ષણિકતાઓ છે એક પ્રશ્ન અમે પણ એમને કર્યો હતો કે શું એવું થાય છે કે જાતિના લોકો આવે ત્યારે ખાસ ફેવર કરવા માંડે અધિકારીઓ કે ઘણી વાર એવું જોવા મળે કે ધર્મધર્મ જોઈને કે જાતિ જાતિ જોઈને એ લોકો કે અચ્છા બ્રાહ્મણ બ્રાહ્મણ છો હું પણ બ્રાહ્મણ છું પટેલ પટેલ છું હું પણ પટેલ છું રબારી હું પણ રબારી ગઢવી હું પણ ગઢવી આ રીતે થતું હોય છે તો શું ધર્મના આધારે તમે ભેદભાવ કરી રહ્યા છો આ પ્રકારની વાતનો જ્યારે એ પ્રશ્ન પૂછાયો ત્યારે પણ એમણે બહુ સુંદર રીતે અમારે જ ત્યાં ઇન્ટરવ્યુમાં જવાબ આપ્યો હતો અને એટલે જ સફીન હસનની સાથે જે પ્રતિભાવો જોડાયેલા છે અથવા જે પ્રતિસાદ મળે છે એમણે જાતે અન કરેલા છે આ દેશમાં તમે બધાને સરખાત રાજવે ન તોલી શકો જે વચ્ચેનો રસ્તો છે મોટા ભાગના લોકો એ રીતે જ માને છે એ તમે વાતને નકારી ન શકો કે જેમ બજરંગ દળ કે વિશ્વ હિન્દુ પરિષદનું અસ્તિત્વ છે કટ્ટરતામાં એવી રીતે મુસલમાનમાં પણ એવા અનેક લોકોનું હજારો લોકોનું અસ્તિત્વ છે કે જે લોકો કટ્ટરવાદમાં માને છે ફરક શું છે છવી શું કામ હિન્દુઓની એટલી વધારે ખરાબ ન થઈ અને મુસલમાનોની ખરાબ થઈ તો એનું કારણ કે એવા તમને હજારો હિન્દુઓ મળી જશે કે જે કહેતા હશે કે હું હિન્દુ છું પણ હું બજરંગ દળમાંથી નથી આવતો પરંતુ બહુ જ ઓછા મુસલમાન એવા છે કે જેવું કહેતા સામે આવે છે કે અમે મુસલમાન છીએ પણ અમે ઓવેસીની કટ્ટરતામાં નથી માનતા મોલવીઓ ઘણીવાર જે ખોટું શીખવે છે એમાં અમે નથી માનતા અને એટલે જ તમે જ્યારે ખુલીને ખોટાનો વિરોધ નથી કરતા ત્યારે એક આખી છબી ખરાબ થઈ જતી હોય છે પ્રસંગે પ્રસંગે ઘટનાને અનુરૂપ થતી હોય છે એક ત્રાજવે તમે ના હિન્દુને તોલી શકો ના મુસલમાનને તોલી શકો બજરંગ દળ કશું ખોટું કરે છે એટલે દેશભરનો હિન્દુ ખરાબ છે એ વાતમાં કોઈ જ તથ્ય નથી અને એ જ રીતે અમુક કટ્ટર મુસ્લિમો ખોટું કરે છે એટલે દેશભરના મુસ્લિમો ખરાબ છે એ વાતમાં કોઈ તથ્ય નથી હા ફ્રિકવન્સી ઘણી વધારે સામે આવતી રહી છે મુસ્લિમ સમાજમાંથી એ ફ્રિકવન્સી હવે હિન્દુમાં પણ વધી રહી છે હિન્દુ વધારે સુસંસ્કૃત અને સભ્ય થવાની જગ્યાએ કટ્ટર થતા શીખી રહ્યો છે એ પણ નરી વાસ્તવિકતા છે પણ એ કટ્ટર થઈ રહ્યો છે એની પાછળનું એક કારણ એ પણ

કે દરેક વખતે મોટાભાગે જે સદ્ભાવના ભાષણો છે એ હિન્દુ સમુદાયને વધારે આપવામાં આવ્યા એને એ કહેવા કે શીખવવાની જગ્યાએ અને એ લોકોને સમજાવવાની જગ્યાએ જે લોકો કટ્ટર હતા એમને રોકવાની જગ્યાએ અને એટલા જ માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આઈપીએસ સફીન હસનને મોટાભાગના લોકો હવે મુસ્લિમના દ્રષ્ટિકોણથી નથી જોતા અને એટલે જ તિલક કે જે પેલી ગૌમૂત્રવાળી વાત છે બજરંગ દળની એ તો કોઈ જગ્યાએ મોટાભાગે લાગુ નથી થતી અમદાવાદમાં બજરંગ દળે એ પ્રકારે પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી જયશ્રીરામના નારા લગાવ્યા આવતા ગયા અને પછી બીજું કે જયશ્રી રામના નારાનો મતલબ આ લોકોએ બદલી નાખ્યો છે પ્રેમ અને સદ્ભાવના નારાને કટ્ટરતા પ્રસ્થાપિત કરવાનો નારો બનાવી નાખ્યો છે એના કારણે અલ્લાહુ અકબરનું જે એન્ટિટોડ છે એ જય શ્રી રામનો નારો નથી જય શ્રી રામ અલ્લાહુ અકબરની સામે કટ્ટરતા પ્રસ્થાપિત કરવા માટે બોલવાનો શબ્દ નથી એવા દ્રશ્યો આપણે દુનિયામાં જોતા હતા કે બોમ્બ ફેંકીને આવો ને પછી અલ્લાહુ અકબરનો નારો લગાવો ને પછી કહો અમે જીહાદ કરી નાખ્યો જય શ્રીરામ એ પ્રકારનો નારો નથી અને એ પ્રકારનો નારો બનતા રોકવાની જવાબદારી દરેક વ્યક્તિઓની આવે છે કે જે લોકો માને છે કે શ્રીરામે આખું જીવન પ્રેમનો સંદેશ આપ્યો છે શ્રીરામે આખું જીવન સહિષ્ણુતાનો સંદેશ આપ્યો છે એમણે પોતાના જીવનની દરેક ખુશીઓ આ દેશની એ રાજ્યની જનતા માટે કુરબાન કરી હતી અને એટલે જ આ પ્રશ્ન અને આ બહુ જ પેચીદો પ્રશ્ન પણ છે ધર્મ એવો વિષય છે કે જ્યાં બધાની લાગણીઓ બહુ જ સરળ થી દુભાઈ જાય છે આપણી અંદર અલગ પ્રકારનો ઓપિનિયન અલગ પ્રકારના વિચારો સાંભળવાની અને એનો સ્વીકાર કરવાની જે ઉદાર વાળી નીતિ હતી અથવા આપણી માનસિકતા હતી આપણે એમાંથી ખાસા બધા દૂર થતા જઈએ છીએ અને એટલે જ અસહમતિને બહુ સુંદર રીતે સ્વીકારી શકીએ અને નવરાત્રીમાં આટલા સુંદર દ્રશ્યો સામે આવે છે કે સફીન હસન ગરબા રમે છે તો બહુ સુંદર દ્રશ્ય છે અધિકારી છે પોલીસ પરિવારના ગરબા હતા એ પોલીસ પરિવારનો હિસ્સો છે એટલું જ સામાન્ય નજરે જોવાવું જોઈએ જેટલું બાકીના અધિકારીઓ કે સંઘવી રમે છે એને જોવાઈ રહ્યા છીએ એમને અલગ દ્રષ્ટિકોણથી જોવાનો દ્રષ્ટિકોણ જ તો અઘરો છે એ પોલીસ છે અને એ પોલીસ પરિવારના ગરબામાં ગરબા રમી રહ્યા છે એટલું સામાન્ય રીતે દરેક લોકો જોતા થાય ખાસ તો બજરંગ દળના લોકો પણ એ રીતે જોતા થાય એટલા માટે કેમ કે તમારી ત્યાં તાકાત નથી થવાની કે જઈને કહો કે ગૌમૂત્ર છાંટીને આવો ને વગેરે વગેરે કરીને આવો સાથે તમારે એ પણ સમજવું પડશે કે જે લોકો નવરાત્રિના નામે છોકરીઓને ફસાવવાનો ફસાવવાની કોશિશ કરે છે નવરાત્રિમાં નવરાત્રિને લવરાત્રિ બનાવવાની કોશિશ કરી રહ્યા છે અને એની અંદરનું જે મૂળ તત્વ છે શક્તિની ઉપાસનાનું એને દૂર કરવાની કોશિશ કરી રહ્યા છે તો એ બધા લોકોની સામે વધારે સારી રીતે તમે ક્યારે કામ કરશો જ્યારે તમે નવરાત્રિની મૂળ ભાવનાને સમજશો ગણપતિનો ઉત્સવ હોય કે પછી મા શક્તિની આરાધના તમે સરસ બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર એના પર તમારે ડાન્સ કરવો હોય તો પછી શું ફરક છે તમે કઈ વાત કયા તર્કના આધારે હિન્દુ કે મુસલમાનની વાત કરશો અને એટલે જ ધર્મમાં ઘૂસી ગયેલા બાકીના બધા પરિબળોમાંથી પણ બહાર નીકળીએ દરેક તહેવારોનું જે મૂળ છે મૂળભૂત મહત્વ એને સમજીએ પણ બહુ જરૂરી છે મહત્વનું છે